નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો અંગ્રેજી વિષયનું ધોરણ પાંચનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે બે હજાર ચોવીસમાં તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર વન જે છે તેના ભાગ બે નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર સમજૂતી અને સંપૂર્ણ એક્ટિવિટીની જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ અને એની બુક જે છે તે મળી રહેવાની છે તો જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેજો મિત્રો આ દરેક યુનિટ જે છે તે આપણે બે ભાગની અંદર બનાવેલા છે એવી રીતે યુનિટ વન પણ બે ભાગમાં છેનો પહેલો ભાગ જે છે એનો જે વિડીયો છે તે આપણે આગળ જોઈ ગયા જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી હશે હવે આપણે જ્યાંથી રીડિંગ વિભાગથી આપણો આ પહેલો યુનિટ જે છે બાકી છે ત્યાંથી આપણે આ વિભાગની અંદર એટલે કે આ વિડીયોની અંદર શરૂઆત કરીશું મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ અથવા તો એની બુક જો તમારે જોઈતી હોય એ પણ તમને મળી જવાની છે એના માટે જરૂરથી આપણી સાથે આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આ બુક અથવા તો પીડીએફ તમે કેવી રીતે મેળવી શકશો એ હું તમને આ જ વિડીયોની અંદર જણાવીશ તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ યુનિટના જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન સ્માઈલ ન ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ આપણને અહીંયા આપેલું છે સર્વપ્રથમ રીડિંગ અને રીડિંગની અંદર આપણને કહ્યું છે કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા કહ્યું છે કે નીચે આપવામાં આવેલો પેરેગ્રાફ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો હવે પેરેગ્રાફનું નામ આપણને આપેલું છે ફન ફેક્ટ્સ અબાઉટ અ સ્માઈલિંગ એટલે કે હાસ્ય વિશે સ્મિત વિશે કેટલીક રસપ્રદ હકીકતો ફેક્ટ એટલે કે હકીકતો અને ફન એટલે કે આનંદદાયક અથવા તો રમૂજ પમાડે તેવી અને સ્માઈલિંગ એટલે કે સ્મિત અથવા તો હાસ્ય તો જોઈએ આપણે પેરેગ્રાફ જો અહીંયા કહ્યું છે કે ધેર આર નાઇન્ટીન ડિફરન્ટ ટાઈપ ઓફ સ્માઇલ એટલે કે હાસ્યના ઓગણીસ વિવિધ પ્રકારો હોય છે ધેર આર નાઇન્ટીન નાઇન્ટીન એટલે ઓગણીસ ડિફરન્ટ ટાઈપ ઓફ એટલે કે જુદા જુદા પ્રકારના સ્માઈલ એટલે કે હાસ્ય એટલે કે ઓગણીસ પ્રકારના જુદા જુદા સ્માઇલ હોય છે બટ પરંતુ ઓનલી સિક્સ અકર પરંતુ ફક્ત ચાર છ જ ઉદભવે છે વેન વી હેવ અ ગુડ ટાઈમ જ્યારે આપણે આનંદમાં હોઈએ મોજમાં હોઈએ મસ્તીમાં હોઈએ ત્યારે એમાંથી ફક્ત કેટલી ઉદ્ભવે છે છ સ્માઈલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમ એટલે શું તો કે રોગ પ્રતિકારક શક્તિ તો આ જે હસ હસી છે આ જે સ્મિત છે એનાથી આપણી જે રોગપ્રતિકારક શક્તિ હોય છે તેમાં પણ બૂસ્ટ આવે છે એટલે કે વધારો થાય છે સ્માઇલ રિલીવ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ અ ગુડ ફોર હેલ્થ એટલે કે હસવાથી આપણું આ રોગ પ્રતિકારક તંત્ર તો મજબૂત બને જ છે પણ સાથે સાથે જે સ્ટ્રેસ હોય છે જે તાણ હોય છે એ પણ ઓછો થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે જો ગુડ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે સારું છે એને રિલીવ્સ રિલીવ્સ એટલે કે રાહત મળે છે સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે કે આપણને તણાવમાંથી તાણમાંથી આપણને મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય માટે સારું છે ઇટ ઇઝ ઇઝિયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રાઉન ઇટ ઇઝ ઇઝિયર ટુ ઇઝિયર એટલે શું તો કે ઇઝી હોવું તો જુઓ ભવા ચડાવવા કરતાં હસવું વધારે ચહેલું સહેલું છે ફ્રાઉન એટલે શું તો કે ભવા ચડાવવા અને સ્માઇલ એટલે કે હસવું તો અહીંયા આપણને એવું કહ્યું છે કે ભવા ચડાવવા કરતાં હસવું એ વધુ કેવું છે સહેલું છે ઇટ ટેક્સ થર્ટીન મસલ્સ ટુ સ્માઈલ એન્ડ અબાઉટ ફોર્ટી સેવન ટુ ફ્રાઉન ફ્રાઉન એટલે શું થાય તો કે ભવા ચડાવવા આપણે આંખો ઊંચી કરીએ ને તેને કહેવાય ભવા ચડાવવા ચાલો તો અહીંયા આપણને એવું કહ્યું છે કે હસવા માટે તેર સ્નાયુઓનો ઉપયોગ થાય છે અને ભવા ચડાવવા માટે લગભગ સુડતાલીસ શું કહ્યું છે કે ઇટ ઇઝ અ ઇટ્સ ટેક્સ થર્ટીન મસલ્સ એટલે કે તેર સ્નાયુઓનો ઉપયોગ થાય છે ટુ સ્માઇલ હસવા માટે એન્ડ અબાઉટ ફોર્ટી સેવન ટુ ફ્રાઉન અને જો આપણે ભવા ચડાવીએ તો સુડતાલીસ જેટલા સ્નાયુઓનો ઉપયોગ થાય છે બેબીઝ આર બોર્ડ વિથ ધેર એબિલિટી ટુ સ્માઇલ બેબીઝ બેબીઝ એટલે શું થશે તો કે નાના જે બાળકો હોય છે તે તો આ જે બાળકો હોય છે તે હસવાની ક્ષમતા સાથે જન્મ થાય છે વિથ ધેર એબિલિટી ટુ સ્માઇલ એબિલિટી એટલે કે જન્મે છે એટલે કે ક્ષમતા સાથે જન્મે છે પોતાની હસવાની ક્ષમતા સાથે એટલે નાના બાળકો જે છે તે પોતાની હસવાની ક્ષમતા સાથે જન્મે છે સ્માઇલ્સ લાઈક બેબી એટલે કે એક બાળકની જેમ હસો સ્માઈલ લાઈક બેબી લાઈક એટલે ની જેમ બેબી એટલે બાળક તો એક નાના બાળકો જેવી રીતે પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈએ તો પેલો સવાલ હાઉ શુડ વી સ્માઈલ આપણે કેવી રીતે હસવું જોઈએ તો જવાબ આવશે વી શુડ સ્માઈલ લાઈક બેબી એટલે કે આપણે એક નાના બાળકની જેમ હસવું જોઈએ ત્યાર પછી બીજો સવાલ ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ વેરિયસ માટેનો સમાનાર્થી શબ્દ શોધો તો વેરિયસ માટેનો સમાનાર્થી શબ્દ આપણને મળશે ડિફરન્ટ ડીઆઈ ડબલ એફ ઇ આર ઈ એન્ટી ડિફરન્ટ ત્યાર પછી ત્રીજું હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ આર ધેર કેટલા પ્રકારની સ્મિત અથવા તો હસીઓ હોય છે હાસ્ય હોય છે તો ધેર આર નાઇન ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ નાઇન્ટીન ટાઈપ્સ ઓફ સ્માઇલ એટલે કે ઓગણીસ પ્રકારના હાસ્ય અથવા તો સ્માઇલ હોય છે ધેર આર નાઇન્ટીન ટાઈપ્સ ઓફ સ્માઇલ ચાલો ત્યાર પછી ચોથો સવાલ લિસ્ટ આઉટ થ્રી બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ એટલે કે હસવા માટેના ત્રણ બેનિફિટ જણાવો લિસ્ટ આઉટ થ્રી બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ હસવાના ત્રણ બેનિફિટ તો સ્માઇલિંગ રિલીવ સ્ટ્રેસ એટલે કે આપણને તાણમાંથી મુક્તિ મળે છે સ્માઇલિંગ કેન બુસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ એટલે કે હસવાથી આપણું જે સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત થાય છે પાંચમો સવાલ સ્માઇલિંગ કેન બુસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે હસવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે સાચું કે ખોટું તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચું ત્યાર પછી આપણે આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ફિલિંગ ગીવન ઇન ધ મૂડ મીટર ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે જે ખાલી જગ્યાઓ આપેલી છે તે ખાલી જગ્યાઓ આપણે લખવાની છે એમાં પહેલું વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ ખાલી જગ્યા જ્યારે તમે તમારા મિત્રને મળશો તમને કેવો અનુભવ થશે તો આપણે અહીંયા લખીએ હેપી ત્યાર પછી આગળ વેન યુ લૂઝ યોર ફેવરિટ થિંગ્સ જ્યારે તમે તમારી પ્રિય વસ્તુ ગુમાવી દો અથવા તો ખોઈ ના ખો યુ ફીલ તો તમને કેવો અનુભવ થશે તો જવાબ આવશે સેડ એટલે કે દુઃખનો અથવા તો ઉદાસીનો વેન યુ ગો ટુ ટેમ્પલ યુ ફીલ ખાલી જગ્યા જ્યારે તમે મંદિરે જશો તો તમને કેવો અનુભવ થશે કામ એટલે કે એકદમ શાંતિનો અનુભવ થશે ત્યાર પછી આગળ વેન યુ ડૂ નોટ સ્ટડી ફોર ટેસ્ટ જ્યારે વેન યુ ડૂ નોટ સ્ટડી ફોર અ ટેસ્ટ જ્યારે તમે પરીક્ષા માટે વાંચશો ને યુ ફિલ ખાલી જગ્યા વરિડ વરિડ એટલે કે ચિંતા ત્યારે તમને ચિંતાનો અનુભવ થશે તો એવી રીતે જે ઉદાહરણ આપ્યા થાય એ પ્રમાણે પહેલું જોઈએ તો વેન યુ ગેટ અ ગિફ્ટ યુ ફિલ ખાલી જગ્યા જ્યારે તમને ભેટ મળશે ત્યારે તમને કેવો અનુભવ થશે તો જવાબ આવશે હેપ્પી ત્યાર પછી બીજું વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ જ્યારે તમે તમારા મિત્રો સાથે હસશો યુ ફિલ ખાલી જગ્યા ત્યારે તમને કેવો અનુભવ થશે તો જવાબ આવશે હેપ્પી ત્યાર પછી ત્રીજું વેન સમવન સ્કોલ્ડ યુ યુ ફિલ ખાલી જગ્યા જ્યારે તમને કોઈ ઠપકો આપે ત્યારે તમને કેવો અનુભવ થશે તો કે સેડ તો કે દુઃખનો અનુભવ થશે ચોથું વેન યુ હેવ અ લોટ્સ ઓફ વર્ક યુ ફિલ ખાલી જગ્યા જ્યારે તમને ઘણું બધું કામ આવી ગયું હોય ત્યારે તમને કેવો અનુભવ થશે તો કે વરિડ એટલે કે ચિંતાનો અનુભવ પાંચમો વેન યુ વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ જ્યારે તમારા મિત્ર તમને મદદ ન કરે યુ ફિલ ખાલી જગ્યા ત્યારે તમને કેવો અનુભવ થાય તો કે સેડ એટલે કે દુઃખનો અથવા તો ઉદાસીનો ચાલો ત્યાર પછી આપણે રાઇટિંગ વિભાગમાં આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ યોર હેપી મુમેન્ટ અથવા તો હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો અહીંયા આપણને ક્લૂઝ પણ આપવામાં આવેલા છે તો જોઈએ આપણે ક્લૂઝ પહેલું વોટ મેક યુ હેપી ત્યાર પછી બીજું વુ મેક યુ હેપી ત્યાર પછી ત્રીજું વેર ડૂ યુ ફીલ હેપી અને ચોથું છે કે વેન ડૂ યુ બિકમ હેપી અને પાંચમું છે કે હાઉ કેન વી બી હેપી તો આપણે નેક્સ્ટ જોઈએ એમાં પહેલો સવાલ So I am happy when I am at a home. With my family, I am happy with I play with my friends. My family and my friends make me happy. I feel happy when I am at home, in a school, in a garden or in any place where I have a fun. I become happy when I go for a picnic with my family.

વિથ અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ આપણે જ્યારે આપણા મિત્રો અને પરિવાર સાથે હોઈએ ત્યારે ખુશ હોઈએ વી કેન બી હેપી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ એટલે કે આપણે વી કેન બી હેપી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ ફોર ઓફ અસ એટલે કે જ્યારે આપણા મિત્રોને અથવા તો આપણા દોસ્તોને આપણા શિક્ષકોને આપણા ઉપર ગર્વ થાય ત્યારે પણ આપણે ખુશ થઈએ મિત્રો ધોરણ પાંચની અંગ્રેજી વિષયની જે નવી પાઠ્યપુસ્તક આવ્યું છે જે નવી બુક આવી છે જેનો ફોટો પણ તમને અહીંયા આપેલો છે તો આ ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક છે એ નવું પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને એની બધી જ પ્રવૃત્તિઓની એક્ટિવિટીઓનું જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો એની જો તમારે બુક જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાંશી આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે પ્લે સ્ટોર ઉપર જઈ ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે એના ઉપર તમે ક્લિક કરીને પણ ધોરણ પાંચના અંગ્રેજી વિષયની આ જે પાઠ્યપુસ્તક છે તેના પાઠ્યપુસ્તકના સંપૂર્ણ બધા જ એ યુનિટના જે સોલ્યુશન છે એક્ટિવિટીના તેની પીડીએફ તમે મેળવી શકો છો એ પણ રંગીન અને કલરફુલ અક્ષરની અંદર આપણે મૂકેલી છે જેથી વિદ્યાર્થીઓને વાંચવામાં લખવામાં યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ અથવા તો બુક મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન અહીંયા આપણને આપેલું છે અને અહીંયા કહ્યું છે કે વ્રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ એટલે કે નીચે આપણને જે ઉદાહરણો આપેલા છે તેની મદદથી આપણે શું લખવાનું છે તો કે શબ્દો લખવાના છે અ કેટ જો ઉદાહરણ આપેલું છે અહીંયા એક બિલાડી છે એટલે આર્ટિકલ આવશે એ કેટ એક કરતાં વધારે બિલાડીઓ છે એટલે બહુવચન થઈ ગયું તો બહુવચનની અંદર આર્ટિકલ નીકળી જશે અને પાછળ એસ અથવા તો ઈ એસ લાગશે તો અહીંયા કેટનું થઈ જશે કેટ્સ ચાલો એવી રીતે અહીંયા એક લેમ્પ આપણને આપેલો છે તો આપણે અહીંયા લખીશું અ લેમ્પ અહીંયા લેમ્પ વધી ગયા તો અહીંયા આપણે લખીશું લેમ્પ્સ એલ એ એમ પી એસ તો તમે જોશો આર્ટિકલ એ જે છે ને તે નીકળી જાય છે અહીંયા અને પાછળ તમે જોશો તો એસ લાગે છે બહુવચન કરવા માટે થઈ ત્યાર પછી અહીંયા તમે જોશો તો એક પેન આપણને આપેલી છે તો અહીંયા લખીશું અ પેન એક કરતાં વધારે પેન છે તો અહીંયા આપણે લખીશું પેન્સ પી ઈ એન એસ પેન્સ ત્યાર પછી એક જ ખુરશી છે તો અહીંયા આપણે લખીશું અ ચેર એક કરતાં વધારે ખુરશીઓ છે તો અહીંયા લખીશું ચેર્સ સી એચ એ આઈ આર એસ ચેર્સ ચાલો ત્યાર પછી આગળ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું છે અ ટોય તો અ ટોય જે છે એનું થશે ટોઈઝ ટી ઓ એસ ટોઈઝ ચાલો ત્યાર પછી નેક્સ્ટ બીજું છે અ પેન્સિલ તો એનું બહુવચન થશે પેન્સિલ્સ પી ઈ એન સી આઈ એલ એસ પેન્સિલ્સ ત્યાર પછી છે આપણને બહુવચન આપી દીધું છે બુક્સ તો એ બુક્સ જે છે ને એનું એક વચન થશે અ બુક અ પછી બુક બુક એટલે બી ડબલ ઓ કે બુક ત્યાર પછી ચોથું છે એન એલિફન્ટ તો એન એલિફન્ટનું બહુવચન થશે એલિફન્ટ ઈ એલ ઇ પીએચ એન ટી એસ એલિફન્ટ્સ ત્યાર પછી પાંચમું આપણને બહુવચનમાં આપેલું છે બલૂન્સ બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ બલૂન્સ બલૂન્સનું થશે અ બલૂન એ બી એ ડબલ એલ ડબલ ઓ એન ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ એટલે કે નીચે આપણને જે એક્ઝામ્પલ આપેલા છે તેની મદદથી આપણે શબ્દો લખવાના છે તો અહીંયા તમે જોશો તો એક જ ગ્લાસ છે તો આપણે લખીશું અ ગ્લાસ હવે અહીંયા તમે જોશો તો એક કરતાં ગ્લાસ વધી ગયા તો અહીંયા આપણે લખીશું ગ્લાસીસ જી એલ એ ડબલ એસ ઇ એસ હવે અહીંયા તમે જોશો ને તો મૂળાક્ષરની પાછળ એટલે કે આ જે સ્પેલિંગ છે એમાં પાછળ ડબલ એસ છે તો જ્યારે પણ ડબલ એસ હોય ને પાછળ ત્યારે ઈ એસ લગાડવો પડે બરાબર નામની પાછળ આપણે અથવા તો જે સ્પેલિંગ આપ્યો છે એની પાછળ ઈ લગાડવો પડે તો બહુ વચન થશે તો ગ્લાસનું બહુવચન થઈ જશે ગ્લાસીસ ત્યાર પછી આપણે બીજો શબ્દ જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે બેન્ચ હવે બેન્ચના સ્પેલિંગમાં તમે જોશો તો પાછળ સીએચ છે તો બેન્ચનું જ્યારે બહુવચન કરીએ ત્યારે બેન્ચની પાછળ ઈ એસ લાગશે એટલે બેન્ચનું થઈ જશે બેન્ચિસીઝ ત્યાર પછી ત્રીજું છે એન ઇચ બરાબર એન ઇંચ હવે ઇંચની અંદર પાછળ સીએચ આપણને આપેલો છે જ્યારે સીએચ આપેલો હોય ત્યારે પણ પાછળ ઈ એસ લાગશે એટલે બેન્ચનું થઈ જશે બેન્ચિસિસ અથવા તો ઇંચ છે તો અહીંયા થઈ જશે ઇંચિસ બેન્ચનું બેન્ચિસિસ એવી રીતે ઇંચનું થઈ જશે ઇંચિસ ચાલો ત્યાર પછી છે સેન્ડવિચ અ સેન્ડવિચ એક છે એટલે હવે એક કરતાં વધી જશે તો અહીંયા થઈ જશે સેન્ડવિચીસ એટલે કે તમે જોશો તો પાછળ સીએચ છે એટલે ઈ લગાડવો પડશે તો સેન્ડવીચનું થઈ જશે સેન્ડવિચીસ ત્યાર પછી છે અ બોક્સ હવે બોક્સ જે છે એનું બહુવચન થઈ જશે બોક્સિસ બી ઓ એક્સ ઇ એસ બોક્સિસ ચાલો ત્યાર પછી આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો અહીંયા પહેલું આપણને આપેલું છે અ ક્લાસ તો અ ક્લાસ જે છે એનું બહુવચન થઈ જશે ક્લાસીસ એટલે કે સી એલ એ ડબલ એસ ઇ એસ ક્લાસીસ ત્યાર પછી છે બીજું વોચિસ આ બહુવચન છે વોચિસ બરાબર તો એ જે બહુવચન છે એનું એક વચન થશે અ વોચ એ એટલે ડબલ્યુ એ ટી સી એચ અ વોચ ત્યાર પછી ત્રીજું છે અ ટોમેટો તો ટોમેટોનું બહુ વચન થશે ટોમેટોઝ ટીઓ એમ એ ટી ઓ ઈ એસ ટોમેટોઝ ત્યાર પછી ચોથું છે બસીસ બી એસ બસિસ તો એનું એક વચન થશે અ બસ એસ બસ પાંચમું આપણને આપ્યું છે ફોક્સ તો ફોક્સનું બહુ વચન થશે એફ ઓ એક્સ ઇ એસ ફોક્સિસ એટલે કે જો સિમ્પલ છે કે ડબલ એસ જો પાછળ આવતા હોય ને તો ઈ એસ લાગશે સી એચ આવતા હોય તો પણ ઈ એસ લાગશે ઓ આવતો હોય તો પણ ઈ એસ લાગશે અને પાછળ જો એસ આવતો હશે તો પણ ઈ એસ લાગશે અને પાછળ એક્સ આવતો હશે તો પણ ઈ એસ લાગશે ચાલો ત્યાર પછી આગળ જોઈએ રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ અહીંયા આપણને જે ઉદાહરણ આપેલા છે એની મદદથી આપણે શું લખવાનું છે તો કે શબ્દ હવે અપી એક વચન છે એટલે પપ્પી તો એ પપ્પીનું બહુ વચન શું થશે તો કે પપીઝ હવે અહીંયા તમે જોશો ખાસ કે છેલ્લો મૂળાક્ષર જે છે ને એ વાય છે અને એની આગળનો મૂળાક્ષર છે ને વ્યંજન છે એટલે કે આ વાય અને એની આગળ વ્યંજન તો જ્યારે પણ વાય અને એની આગળ વ્યંજન હોય ત્યારે વાયને આપણે અહીંયા દૂર કરી નાખવાનો અને આઈ આઈ કરી નાખવાનો વાયનો આય થઈ જશે અને પછી ઈ એસ લાગશે તો પપ્પીનું થઈ જશે પપીઝ એવી રીતે આગળ આપણે જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે અ બેબી એટલે કે એક બાળક છે બરાબર હવે બેબીનું બહુવચન કરીએ ને તો શું થશે તો કે પાછળ તમે જોશો છેલ્લો મૂળાક્ષર વાય છે અને એની આગળનો મૂળાક્ષર તમે જોશો તો વ્યંજન છે બી એટલે કે એ વ્યંજન કહેવાશે સ્વર કયા કહેવાય તો કે એ ઈ આઈ ઓયુ આ બધા સ્વર છે અને બી જે છે તે વ્યંજન છે તો આ વાયનો આઈ થઈ જશે અને પછી ઈ એસ લાગશે તો આ બેબીનું થઈ જશે બેબીઝ બી એ બી આઈ ઈ એસ બેબીઝ ચાલો ત્યાર પછી આપણને જોશો તો અચેરી આપેલું છે ચેરીમાં પણ તમે જોશો તો છેલ્લો મૂળાક્ષર વાય છે ને એની આગળ આર એટલે કે વ્યંજન છે તો ચેરી એક કરતાં જ્યારે વધી જશે ત્યારે આ જે વાય છે ને એનો આય થઈ જશે ને પછી પાછળ ઈ એસ લાગશે એટલે ચેરીનું થઈ જશે ચેરીઝ ત્યાર પછી તમે જોશો તો આપણને ફેરી એટલે કે પરી એટલે કે ફેરી અ ફેરી આપ્યું છે એમાં પાછળ છેલ્લે વાય છે ને એની આગળ આર છે તો આ ફેરીનું શું થઈ જશે તો કે એનું થઈ જશે ફેરીઝ એટલે કે આ વાય જે છે તેનો આય થઈ ગયો ને પછી પાછળ ઈ એસ લાગશે એટલે આ ફેરીનું થઈ જશે ફેરીઝ ત્યાર પછી આગળ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું આપણને આપ્યું છે અ બટરફ્લાય તો બટરફ્લાય જે છે એનું બહુવચન થશે બટરફ્લાઈઝ એટલે કે છેલ્લે જે વાય છે એ વાયનો આઈ થઈ જશે ને પછી ઈએસ લાગશે એટલે બટરફ્લાઈઝ ત્યાર પછી અહીંયા આપણને સ્ટોરીઝ આપ્યું છે એટલે કે બહુ વચન આપ્યું છે તો એનું એક વચન જો કરવું હોય તો આ જે આઈ છે તેનો વાય થઈ જશે બરાબર ને ઈ નીકળી જશે તો સ્ટોરીઝનું એક વચન થશે અ સ્ટોરી અને આગળ આર્ટિકલ લાગશે એટલે અ સ્ટોરી ત્યાર પછી છે અ સિટી એમાં પણ તમે જોશો છેલ્લે વાય છે આગળ વ્યંજન છે તો સિટીનું થઈ જશે સિટીઝ ત્યાર પછી આપ્યું છે બનીઝ તો બનીઝનું એક વચન આપણે કરીએ તો આઈનો વાય થઈ જશે અને યસ નીકળી જશે એટલે અ બની ત્યાર પછી છે એન એક્ટિવિટી તો એક્ટિવિટીનું બહુ વચન થશે એક્ટિવિટીઝ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ એટલે કે યોગ્ય શબ્દની મદદથી બહુ વચન મૂકવાનું છે ખાલી જગ્યામાં તો જુઓ માય મધર બોટ અ ન્યૂ ખાલી જગ્યા હવે જો અહીંયા ન્યૂની આગળ આપણને આર્ટિકલ એ આપી દીધો છે હવે આર્ટિકલ એ આપી દીધો એનો મતલબ એમ આવશે કે એક જ વસ્તુ આવશે તો અહીંયા કાર અને કાર્સમાંથી એક વસ્તુ શું છે તો કે કાર તો અહીંયા આપણે લખીશું કાર ત્યાર પછી બીજું ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ તો અહીંયા પેન કે પેન્સ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ તો અહીંયા આવશે પેન કેમ કારણ કે પછી તમે જોશો ને તો અહીંયા પેન પછી ઈઝ આપ્યું છે જો બહુવચન હોય ને તો ખરેખર અહીંયા આર હોવું પડે પણ અહીંયા ઈઝ છે એટલે એક વચન છે એટલે અહીંયા આવશે જવાબ પેન ત્યાર પછી ત્રીજું રહીમ હેઝ ફાઈવ ખાલી જગ્યા ફાઈવ એટલે કે પાંચ તો પાંચ એટલે બહુવચન થઈ ગયું તો બહુવચન એટલે કેન્ડી નહીં આવે પણ કેન્ડીઝ આવશે બરાબર કેન્ડીઓ તો અહીંયા જવાબ આવશે કેન્ડીઝ ત્યાર પછી ચોથું ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ ખાલી જગ્યા પછી ઇઝ આપ્યું છે જો ઇઝ હોય તો એક વચન હોય આર હોય તો બહુ વચન એટલે ઇઝ છે એટલે એક વચન તો કેટ અને કેટ્સમાંથી એક વચન શું છે તો કે કેટ એટલે જવાબ આવશે આપણો કેટ ત્યાર પછી પાંચમું ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ સ્કાય જો ધેર આર આર આપેલું છે તો આર એટલે બહુવચન તો મેની પણ આપેલું છે ઘણા બધા તો ઘણા બધા શું હતા તો કે સ્ટાર્સ એક સ્ટાર હોય ને તો અહીંયા સ્ટાર લખી શકાય પણ એક કરતાં વધારે છે બહુ વચન છે એટલે સ્ટાર્સ ઇન ધ સ્કાય ત્યાર પછી છઠ્ઠું હાઉ મેની ખાલી જગ્યા આર ધેર ઇન યોર ક્લાસ તો ખાલી જગ્યા પછી આર આપ્યું છે અને આર આપ્યું છે એટલે સ્ટુડન્ટ્સ થઈ જશે બરાબર તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એટલે કે અહીંયા જે ઉદાહરણો આપ્યા છે તે ઉદાહરણનો અભ્યાસ કરો જોઈએ પેલું ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર કેટ છે ઇઝ ધેર કેટ ઓન ધ ટેબલ ટેબલની ઉપર કેટ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટ છે ટેબલ છે ને ટેબલની ઉપર કેટ છે તો આપણે જવાબ લખીશું કે યસ ધેર ઇઝ કે ભાઈ હા ટેબલ ઉપર કેટ છે ત્યાર પછી બીજું ઇઝ ધેર ડોગ ઓન અ ટેબલ ઓન ધ ટેબલ કે ભાઈ ટેબલ ઉપર કૂતરો છે તો કૂતરો તો ટેબલની નીચે છે બરાબર છે તો જવાબ લખીશું આપણે નો ધેર ઇઝ નોટ એટલે કે ના ભાઈ કૂતરો જે છે તે ટેબલની ઉપર નથી ત્રીજું ધેર આર એપલ્સ ઓન ધ ટેબલ એટલે કે એપલ જે છે તે ટેબલની ઉપર છે તો તમે જોઈ શકો છો કે ટેબલની ઉપર એપલ છે સફરજન છે તો જવાબ આવશે યસ ધેર આર કે ભાઈ હા ટેબલની ઉપર સફરજન છે ત્યાર પછી આગળ આર ધેર બનાનાઝ ઓન ધ ટેબલ શું ટેબલ ઉપર કેળા છે તો જવાબ આવશે નો ધેર આર અંટ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ટેબલ ઉપર કેળા નથી તો જવાબ આવશે નો ધેર આર અંટ એટલે કે ટેબલ ઉપર કેળા નથી ચાલો ત્યાર પછી તમને એક બોલ આપવામાં આવ્યો છે નીચે લખ્યું છે ધેર ઇઝ અ બોલ કે ધેર ઇઝ અ બોલ ચાલો હવે અહીંયા બીજો બોલ આપણને આપેલો છે એટલે કે બે બોલ આપ્યા છે ત્રણ બોલ આપ્યા છે ચાર બોલ છે તો અહીંયા જવાબ આવશે કે ધેર આર ફોર બોલ્સ ધેર આર ફોર બોલ્સ અહીંયા ચાર બોલ છે અહીંયા એક જ બોલ હતો એટલે ધેર ઇઝ અ બોલ અથવા તો ધેરઝ અ બોલ એવું આપણે લખી શકીએ પણ એક કરતાં વધારે બોલ થઈ ગયા એટલે કે ચાર દડાઓ થઈ ગયા તો ધેર આર કરવું પડશે એક વચન હોય તો ધેર ઇઝ બહુવચન હોય તો ધેર આર આ ખાસ યાદ રાખવાનું છે એક વચનમાં ધેર ઇઝ આવશે બહુવચનમાં ધેર આર આવશે તો ધેર આર ફોર બોલ્સ ચાલો ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્કસ ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું ખાલી જગ્યા ટુ ચેર્સ ઇન માય કિચન ખાલી જગ્યા બે ખુરશીઓ છે મારા રસોડામાં ધેર ઇઝ ઓપ્શન એમાં છે ધેરીઝ ઓપ્શન બીમાં છે ધેરાર તો જો એક કરતાં વધારે વસ્તુઓ છે એટલે કે બહુવચન છે ને બહુવચન છે એટલે ધેરાર આવશે જો એક જ વસ્તુ હોય તો ધેરીઝ આવશે તો જવાબ આવશે ધેર આર ત્યાર પછી બીજું ખાલી જગ્યા થ્રી ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ હવે જો થ્રી છે ત્રણ છે એક કરતાં વધારે છે તો અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે જવાબ આવશે આરધેર તો આરધેર થ્રી ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ એટલે કે ઘરની નજીકમાં ત્રણ ટ્રક છે તો અહીંયા આરધેર આવશે ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા એની ફ્લાવર્સ ઇન ધ વાસ તો આરધેર આરધેર એની ફ્લાવર્સ ઇન ધ વાસ એટલે કે વાસની અંદર કુંજાની અંદર કોઈ ફૂલો છે ત્યાર પછી ચોથું ખાલી જગ્યા ટુ ગર્લ્સ ઇન ધ પિક્ચર તો જવાબ આવશે ધેર આર એક કરતાં વધારે છોકરીઓ છે એટલે ધેર આર આવશે તો ધેર આર ટુ ગર્લ્સ ઓન ધ પિક્ચર ત્યાર પછી પાંચમો ખાલી જગ્યા એની બુક્સ ઇન ધ બુક કેસ તો જવાબ આવશે વિકલ્પ બી આર ધેર તો આર ધેર એની બુક્સ ઇન ધ બુક કેસ ત્યાર પછી છઠ્ઠું ખાલી જગ્યા અ બોય અંડર ધ ટેબલ તો જવાબ આવશે ધેર ઇઝ તો ધેર ઇઝ અ બોય અંડર ધ ટેબલ ત્યાર પછી સાતમું ખાલી જગ્યા અ રબર ઇન ધ પેન્સિલ કેસ તો જવાબ આવશે ઇઝ ધેર તો ઇઝ ધેર અ રબર ઇન ધ પેન્સિલ કેસ ત્યાર પછી આઠમું ખાલી જગ્યા અ કુકર નિયર ધ રેફ્રિજરેટર તો જવાબ આવશે ધેર ઇઝ તો ધેર ઇઝ અ કુકર નિયર ધ રેફ્રિજરેટર એટલે કે કુકર જે છે તે ફ્રીજની નજીક છે ત્યાર પછી આપણને આપેલું છે વોક્યુબુલરી વોક્યુબુલરી આપણને આપેલી છે તો જોઈએ આપણે અહીંયા આપણને કહ્યું છે કે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ જે સાચો સ્પેલિંગ હોય ને એના ઉપર ગોળ કરવાનું છે તો અહીંયા જો તમે સ્પ્લીઝના સ્પેલિંગ આપેલા છે તો આમાંથી પ્લીઝનો સાચો સ્પેલિંગ છે સ્પેલો તો એની ઉપર આપણે ગોળ કરીએ પી એલ એ એસ ઈ પ્લીઝ ત્યાર પછી બીજો જે સ્પેલિંગ છે તે કામનો સ્પેલિંગ આપેલો છે તો એમાં સાચો સ્પેલિંગ આવશે સી એ એલ એમ કામ તો એના ઉપર આપણે ગોળ કરીએ ત્રીજું છે હેપીનો સ્પેલિંગ તો હેપ્પીનો સાચો સ્પેલિંગ છે પેલો તો એના ઉપર ગોળ કરીએ ચોથું છે ચિયરફુલ તો ચિયરફુલનો સાચો સ્પેલિંગ છે સી એચ ડબલ ઇ આર એફયુએલ તો એના ઉપર ગોળ કરીએ ત્યાર પછી એંગ્રી તો એન્ગ્રીનો સાચો સ્પેલિંગ છે એ એન જી આર વાય તો આપણે એના ઉપર ગોળ કરી દઈએ ચાલો ત્યાર પછી છે સર્કલ ધ ઓડ હવે જુઓ અહીંયા આપણને ઓડ જે આપેલા હોય ને એના ઉપર આપણે ગોળ કરવાનું છે તો સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર આ બધામાંથી અલગ શબ્દ કયો છે તો કે સ્કૂલ કેમ તો કે આ બધી વસ્તુઓ જે છે તે ભણવામાં ઉપયોગી આવે અને સ્કૂલ જે છે તે આપણે એક મોટું બિલ્ડિંગ હોય છે બરાબર જ્યારે આ બધી વસ્તુ લખવા વાંચવાની ઉપયોગી છે મેંગો ગ્રેપ્સ બનાના અને પોટેટો તો બધા આની અંદર ફળો છે એક શાકભાજી છે અને એ છે પોટેટો તો પોટેટા ઉપર આપણે ગોળ કરીએ ત્રીજું છે ખો ખો કબડ્ડી ચેસ અને ફૂટબોલ તો ઘરની બહાર રમાતી રમતો છે ખો ખો કબડ્ડી અને ફૂટબોલ ચેસ ઘરની અંદર રમાય છે તો ચેસ ઉપર ગોળ કરી દઈએ લોટસ કીવી રોઝ અને સનફ્લાવર તો આમાંથી સનફ્લાવર એક ફૂલ છે બાકીના બધા શું છે સોરી લોટસ રોઝ અને સનફ્લાવર એ ફૂલ છે જ્યારે કીવી એક ફળ છે તો એક જ ફળ છે એટલે એના ઉપર આપણે ગોળ કરી દઈએ પીકોક ડવ સ્પેરો અને હેજ હેજગેજો અને આપણને પૂછે કે હોજ તો અહીંયા જવાબ આવશે હેઝોજ કારણ કે પીકોક ડવ અને સ્પેરો જે છે તે પક્ષીઓ છે બર્ડ છે ચાલો ત્યાર પછીની એક્ટિવિટી આપણે જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે પ્લે ધ ગેમ એન્ડ લાઇટ ગ્રીન લાઇટ એટલે કે રમત રમો અને રેડ લાઇટ અને ગ્રીન લાઇટ ગ્રીન લાઇટ અને રેડ લાઈટ નામની રમત જે છે તે આપણે રમવાની છે તો જુઓ શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત શીખવાડશે શિક્ષક એક વસ્તુ વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દ બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય અને જ્યારે શિક્ષક એક કરતાં વધુ વ્યક્તિ કે પ્રાણીઓના અંગ્રેજી શબ્દ બોલે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહી જશે તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય જે વિદ્યાર્થીઓ ઊભા ન રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું રહેશે ચાલો તો ત્યાર પછી આગળ જોઈએ ઉદાહરણ તરીકે અ પેન અ અ અ ડસ્ટર બુક અ વિન્ડો અ પેન્સિલ વગેરે જેવા શબ્દ બોલી અચાનક પેન્સિલ બોલશે જે એક કરતાં વધારે વસ્તુ દર્શાવવા વપરાય છે આમ આ પ્રકારના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વન એન્ડ મેનીનો ખ્યાલ સરળતાથી આપી શકાશે અને આ નોંધ પણ આપણને આપેલી છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે ત્યાર પછી આપણે જોઈએ સ્પીક એટલે કે બોલવું તો જો અહીંયા શું કહ્યું છે કે રીડ ધ ડાયલોગ એટલે કે નીચે આપેલો ડાયલોગ વાંચો મેક અ પેર એન્ડ ઇનેક્ટ ધેમ જોડી બનાવો અને તેના ઉપર કામ કરો તો જો ટીચર સી ઇઝ વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ કુલેસ્ટ કુલેસ્ટ એટલે કે સૌથી ઠંડો લેટર એટલે કે શબ્દ આલ્ફાબેટ એટલે કે એ બી સીડીની અંદર આલ્ફાબેટની અંદર સૌથી ઠંડો શબ્દ કયો છે તો સ્ટુડન્ટ સી ઇઝ બી તો વિદ્યાર્થી કહે છે બી ટીચર સી ઇઝ વાય શિક્ષક કહે છે શા માટે તો સ્ટુડન્ટ ઇટ કમ્સ બિટ્વીન એસી તો સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ શું કહે છે કારણ કે તે એસીની વચ્ચે આવે છે કારણ કે આગળનો મૂળાક્ષર બીની આગળનો એ અને એની પાછળનો સી એટલે એ અને સીની વચ્ચે એટલે કે એસીની વચ્ચે અને એસીમાં આવે એટલે ઠંડી લાગે એટલા માટે કહે છે કે સૌથી મૂળાક્ષર ઠંડો બી છે ચાલો ત્યાર પછી બી ટીચર સીઝ કેન યુ નેમ થ્રી ડેઝ વિધાઉટ યુઝિંગ અ મન્ડે ટ્યુઝડે એન્ડ વેનસડે થર્સડે ફ્રાઇડે સેટરડે ઓર સન્ડે એટલે કે સોમવારથી લઈને શનિવાર સુધીના કોઈ એક એ વારના નામ આપી શકે તું તો સ્ટુડન્ટ્સ ઇઝ યસ્ટર ડે ટુડે એન્ડ બર્થ ડે શું કહે છે કે ભાઈ યસ્ટર ડે ટુડે એન્ડ બર્થ આ પણ શું છે તો કે ડેના નામ છે ત્યાર પછી ત્રીજું ટીચર સીઝ વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી કયું શહેર જે છે સૌથી ભયાનક છે તો સ્ટુડન્ટ્સ ઇઝ ઇલેક્ટ્રિસિટી કયું સિટી તો કે ઇલેક્ટ્રિસિટી ત્યાર પછી ચોથું ટીચર સીઝ વાય ડીડ ધ સ્ટુડન્ટ્સ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ તો સ્ટુડન્ટ સીઝ બીકોઝ હી વોચ ઇઝ હી વોચડ ટુ ગો ટુ હાઈ સ્કૂલ ત્યાર પછી આગળ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ એટલે કે અહીંયા આપણને જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા જે શબ્દો આપેલા છે પિક્ચર્સ યુઝિંગ ધ વર્ડ એ શબ્દનો ઉપયોગ કરવાનો છે અને આ ચિત્ર જે છે તેને દર્શાવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેદાનની અંદર ગાર્ડનની અંદર ઘણા બધા બાળકો રમી રહ્યા છે તો આપણે આ પ્રમાણે વાક્યો બનાવી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એટલે કે ગાર્ડનની અંદર ઘણા બધા વૃક્ષો અને ફૂલો છે ધેર આર મેની ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન એટલે કે ગાર્ડનની અંદર ઘણા બધા વૃક્ષો છે ધેર ઇઝ અ સ્વિંગ એન્ડ સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન એટલે કે સ્વિંગ એન્ડ સ્લાઇડ એટલે કે એની અંદર હિચકા અને લપસણીઓ પણ છે અ બોય ઇઝ સ્વિંગિંગ છોકરાઓ જે છે તે હિંચકો ખાઈ રહ્યા છે અ ગર્લ ઇઝ સ્કીપિંગ છોકરીઓ દોરડા કૂદી રહી છે અ બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્કેટબોલ છોકરાઓ સ્કેટબોલ રમી રહ્યા છે સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ અને કેટલાક બાળકો જે છે તે ફૂટબોલ રમી રહ્યા છે ત્યાર પછી છે ડૂ ઇટ યોર સેલ્ફ અહીંયા આપણને કહ્યું છે કે મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ ક્લાસિફાય ધેમ ઇન વન એન્ડ મેની તો અહીંયા તમે જોઈ શકો છો વનમાં શું આવશે તો કે બ્લેકબોર્ડ ડસ્ટર ફેન ટેબલ છે અને કબોર્ડ મેનીમાં આવશે બેન્ચિસિસ ટ્યુબલાઇટ ચાર્ટ્સ પેન્સિલ ચોક અને બેગ વનમાં આવશે નોટિસ બોર્ડ મેપ કેલેન્ડર ડસ્ટબિન અને ડોર અને મેનીની અંદર આવશે બુક અને વિન્ડો ચાલો તો અહીંયા આપણને કહ્યું છે કે ડુ ઇટ યોર સેલ્ફ એમાં બી વ્રાઈટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ અહીંયા જો અલે અ બોય અ પ્લેન અગ્રીન કાર વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને આપણે શું કરવાનું છે તો કે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર એને ગોઠવવાના છે ચાલો તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો આપણને આપ્યું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન ઇટ ઇઝ નિયર અ રિવર ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન ટુ બોઇઝ આર પ્લેઇંગ ફૂટબોલ બે છોકરાઓ જે છે તે ફૂટબોલ રમી રહ્યા હતા અ લેડી ઇઝ વોકિંગ વિથ અ પ્રાઈમ એક સ્ત્રી જે છે તે તેમના તરફ ચાલીને આવે છે અ બોય ઇઝ પ્લેઈંગ વિથ હિસ્ટોરી કાર છોકરો જે છે તે પોતાની ટોય કારસી એટલે કે રમકડાની કારસી રમી રહ્યો હતો ધેર ઇઝ અ સ્ક્વેરલ ઇન ધ બુશ એટલે કે આ જે જાડી ઝાખરાઓ છે તેમાં ખિસકોલી છે બ્રાઉન બર્ડ ઇઝ ફ્લાઈંગ ઇન ધ ગાર્ડન એક કથ્થઈ કલરની જે ખિસકોલી છે તે પણ બગીચામાં રમી રહી છે ધેર ઇઝ અ બ્રિજ નિયર ધ ગાર્ડન ગાર્ડનની નજીક એક બ્રિજ છે

મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે બધા જ વિષયની સ્વઅધ્યન પોથી ત્રણથી આઠની તેમના સમગ્ર સોલ્યુશનના વિડીયો પીડીએફ અને એની બુક અવેલેબલ છે જો એની પીડીએફ મેળવવા માંગતા હોય અથવા તો બુક મેળવવા માંગતા હોય ધોરણ ત્રણથી આઠની દરેક વિષયની સ્વઅધ્યયન પોના સોલ્યુશનની તો અહીંયા તમને નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો સંપર્ક કરી શકો છો અથવા તો અહીંયા તમને જોઈ શકો છો કે એપ્લિકેશન જે છે તે આપવામાં આવેલું છે પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન નું નામ લખશો એટલે સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને એની અંદરથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ઓશન કોચિંગ ક્લાસીસ એપમાંથી અથવા તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ બના મેળવી શકો છો અથવા તો બુક જે છે તે મંગાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો દોસ્તો સુધી અવશ્ય શેર કરજો મિત્રો આ જે આપણી ચેનલ છે તેના ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના વિડીયો સોલ્યુશન પીડીએફની સોલ્યુશન અને બુકના સોલ્યુશન ઉપલબ્ધ છે મળવાના છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા જેથી કરીને તમને પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમારા અભ્યાસમાં પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં